અત્યારે હાલ ખેડૂત આગેવાન પાલભાઈ આંબાલી આપણી સાથે છે એમની સાથે આપણે વાત કરીશું પાલભાઈ તમે તમારા તમારી ગાડી પર જે સ્લોગન સાથે ફરી રહ્યા છો શું છે સ્લોગન મૂળ તો વસ્તુ એ સમજવી એટલા માટે જરૂરી છે કે ગયા વર્ષે આખા ગુજરાતની અંદર દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ હતી અને રાજ્ય સરકારે છન્નું તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા હવે જ્યારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હોય રાજ્ય સરકારે સત્તરસો કરોડ જેટલું આ ખેડૂતોને પેકેજ આપ્યું હોય તો વીમો એની સામે જે ખેડૂતોને મળવો જોઈએ વીમો ક્યાંક ને ક્યાંક અમુક ગામોની અંદર ઝીરો પોઈન્ટ અડસઠ ટકા અમુક ગામોની અંદર અગિયાર ટકા ક્યાંક પાંચ ટકા આવો વીમો થયો ત્યારે પ્રશ્ન એ થાય કે રાજ્ય સરકારે જેને અછતગ્રસ્ત જાહેર કર્યા છે ગામને એ ગામમાં ઝીરો પોઈન્ટ અડસઠ ટકા પાક વીમો થાય એટલે ક્યાંક ને ક્યાંક વીમા કંપનીની આમાં સાજિશ છે અથવા તો સરકારની સાજિશ છે એટલે અમે આરટીઆઈ કહી દી આરટીઆઈમાં જે જવાબ આવ્યો એ બહુ મોટો ચોંકાવનારો હતો આરટીઆઈમાં એવો જવાબ આવ્યો કે આરટીઆઈની કલમ આઠ એક ક ઘ અને જ મુજબ આ માહિતી આપી શકાય તેમ નથી એટલે ત્યાં મેં શાંતના બેસી ગયા આરતી આરટીઆઈની કલમ છે એનો અભ્યાસ કર્યો તો અભ્યાસમાં જે માહિતી આવી એ માહિતી એવી આવી કે આ ત્રણે ત્રણ બાબતો છે રાષ્ટ્રની અખંડતા રાષ્ટ્રની સલામતી રાષ્ટ્રના સાર્વભૌમત્વને લાગુ પડે છે ત્યારે પ્રશ્ન એ થયો કે પાક વીમાના આંકડાઓ એનો હિસાબ સરકાર આપે તો રાષ્ટ્રની અખંડિતતા કેવી રીતે તૂટી જાય ભારતના બે ટુકડા કેવી રીતે થઈ જાય આ પાક વીમાનો હિસાબ સરકાર આપે તો પાકિસ્તાન હુમલો કેવી રીતે કરી દે આ તો ક્યાંય ગળે ઉતરેવી જ વાત નહોતી એટલે જે સરકારની જવાબદારી છે કે આર ટીઆઈનું રક્ષણ કરવું કાયદાનું રક્ષણ કરવું એ કાયદાનું રક્ષણ કરવાની જગ્યાએ કાયદાને પોતે ગુમરાહ કરે છે કાયદાનો સરકાર પોતે ખોટી રીતે ઉપયોગ કરે છે ખેડૂતના હક સમાન પાક વીમો ન આપવો પડે સરકારની પોલ ના ખુલે એટલે સરકાર પોતે ક્યાંક ને ક્યાંક આખી જે કાયદો છે એ કાયદાનો ખોટો ઉપયોગ કરે છે એટલે મેં મારી ગાડી ઉપર જે પ્રધાનમંત્રી પાક વીમા જોગવાઈની અંદર જે સૂત્રો છે પાક વીમાનું એ મેં સૂત્ર લખ્યું છે અને સૂત્રની અંદર ત્યાં લખ્યું છે અને આ લોકોનો આરટીઆઈનો જે જવાબ છે એ જવાબ લખ્યો છે કે જો કદાચ રાજ્ય સરકાર જે પાક વીમાના આંકડા આપે તો રાષ્ટ્રના સાર્વભૌમત્વને તકલીફ થાય રાષ્ટ્રની અખંડિતતાને તકલીફ થાય અને રાષ્ટ્રની સલામતીને તકલીફ થાય એમ છે લીખતીન રાજ્ય સરકારના માહિતી ખેતી વિભાગના માહિતી અધિકારીને એવો જવાબ મળ્યો

એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દાખલા તરીકે કેન્દ્ર સરકારનું ફરીદાબાદનું કેન્દ્ર છે તીડ નિયંત્રણ કેન્દ્ર રાજ્ય સર બીજું જોધપુરનું રાજસ્થાનનું છે આના સિવાય રાજ્યની અંદર ભુજ અને પાલનપુર બે જગ્યાએ તીડ નિયંત્રણ કેન્દ્રો ઓલરેડી છે જ્યારે એની આવવાની શરૂઆત થાય ત્યારે ફરીદાબાદ અને જો જોધપુરે ગુજરાત સરકારને જાણ કરી હોય પણ તેમ છતાંય સરકારમાં કંઈ કરવાને બદલે હવામાન બદલે અને ક્યારે તીડ પાછું જાય એની રાહ જોતું રહ્યું એમાં એમ રાહ જોવામાં રાહ જોવામાં દોઢ મહિનો થઈ ગયો અને સાબરકાંઠાના જિલ્લાના ખેડૂતોનો તો પાક નાશ જ પામી ગયો હવે આગળ વધી અને સાંતલપુર એટલે કે પાટણ મહેસાણા અરવલ્લી તરફ જ્યારે આગળ વધ્યું ને સરકારને એવું લાગ્યું કે હવે કંટ્રોલ બહાર જાય એમ છે સરકારના બધા જ હવાતિયાઓ નિષ્ફળ ગયા એટલે છેલ્લે એવો પ્રયોગ કર્યો કે શિક્ષકોને આદેશ કર્યો કે હવે તમે તીડ થારી વગાડો ઢોલ વગાડો અને તીડને ભગાડો એટલે પ્રશ્ન એ છે કે જ્યાં ભણશે ગુજરાતનો નારો આપવામાં આવે છે ત્યાં હવે નવું સૂત્ર આપવાની જરૂર છે કે તીડ ભગાડશે ગુજરાત